વેલકમ બેક. જમ્મુ કાશ્મીરના સુંજવા આર્મી કેમ્પમાં ઘૂસેલા 4 આતંકવાદીઓને સેના દ્વારા ઠાર મારવામાં આવ્યા. આર્મી કેમ્પમાં સેના દ્વારા હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, જેમાં 5 જવાન પણ શહીદ થયા છે. આ ફાયરિંગમાં એક જવાનના પિતાનું પણ મોત નિપજ્યું, તો લેફ્ટનન્ટ કર્નલ એવા અને મેજર સહિત 5 જવાન ઘાયલ થયા છે. ફાયરિંગમાં 11 સ્થાનિકો પણ ઇજાગ્રસ્ત થયા છે. તો આ સમગ્ર ઓપરેશન પર સેના પ્રમુખ જનરલ બિપિન રાવતની નજર છે, જેઓ પણ હાલ જમ્મુ કાશ્મીરમાં છે. સુરક્ષા બળોએ શનિવારે માર્યા ગયેલા 2 આતંકવાદીઓના મૃતદેહ મેળવ્યા છે. આતંકવાદીઓના ખાત્મા માટે આર્મીએ વિસ્તારની મજબૂત ઘેરાબંધી કરી છે. સાથે જ સુરક્ષા બળોએ આ ઓપરેશનમાં 4 આર્મ્ડ પર્સનલ કેરિયર વાહન ઉતાર્યા છે, જે જમ્મુ કાશ્મીરમાં સેના પર સતત પથરાવ થતો રહે છે. ત્યાં જ આ વખતે સેનાના સમર્થનમાં નારા લાગ્યા, તો સ્થાનિકોએ સેનાના જવાનો માટે પણ પાણી અને જમવાની વ્યવસ્થા કરી હતી. જમ્મુ કાશ્મીરના સુંજવા આર્મી કેમ્પમાં ઘૂસેલા 4 આતંકવાદીઓને સેના દ્વારા ઠાર કરાયા. આર્મી કેમ્પમાં સેના દ્વારા હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, જેમાં 5 જવાન પણ શહીદ થયા. આ ફાયરિંગમાં એક જવાનના પિતાનું પણ મોત નિપજ્યું, તો ફાયરિંગમાં 11 સ્થાનિકો પણ ઇજાગ્રસ્ત થયા. આ સમગ્ર ઓપરેશન પર સેના પ્રમુખ જનરલ બિપિન રાવતની નજર છે, જેઓ પણ હાલ જમ્મુ કાશ્મીરમાં છે. સુરક્ષા બળોએ શનિવારે માર્યા ગયેલા 2 આતંકવાદીઓના મૃતદેહ મેળવ્યા. આતંકવાદીઓના ખાત્મા માટે આર્મીએ વિસ્તારની મજબૂત ઘેરાબંધી કરી છે. સાથે જ સુરક્ષા બળોએ આ ઓપરેશનમાં 4 આર્મ્ડ પર્સનલ કેરિયર વાહન પણ ઉતાર્યા છે. તો આતંકીઓ સામે સેનાનું જબરજસ્ત ઓપરેશન ચાલ્યું. આતંકીઓ સામે ટેન્કનો ઉપયોગ થયો. સેનાએ આતંકીઓ સામે ટેન્કનો ઉપયોગ કર્યો. ટેન્કથી હવે આતંકીઓ સામે આક્રમણ થશે, અને સેનાના સમર્થનમાં સ્થાનિકો સેનાનો જુસ્સો વધારવા લાગ્યા હતા. સેનાના સમર્થનમાં સ્થાનિકોએ નારા લગાવ્યા. સેનાના સમર્થનમાં સ્થાનિકો અહીં નારા લગાવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સર્ચ ઓપરેશન જે ચાલી રહ્યું હતું, તેમાં 4 આતંકીઓ ઠાર મારવામાં આવ્યા, જ્યારે 5 જવાનો પણ શહીદ થયા છે. દેખીએ, કલ જો તૈરાના હરકત પાકિસ્તાની જો ટેરરિસ્ટ હૈ ઉન્હોંને હમારે સુંજુમાં જો કેમ્પ હૈ જમ્મુ મેં ઉસ પર અટેક કરકે ઓર જો હમારે વહાં કી જો સેના કી ફેમિલીઝ કે ઉપર અટેક કિયા, યે બહુત હી ભત્સના યોગ્ય યે ઘટના હૈ, ક્યુંકી યે પાકિસ્તાની એસ્ટાબ્લિશમેન્ટ કી કાયરતા, જિસમે દમ નહીં હૈ કે વો સીધે તૌર પર ભારત કે સાથ મુકાબલા કર સકે, ઓર એસે અપને પિઠુઓં કો ભેજ કે યહાં કે સિવિલિયન્સ કે ઉપર ઓર આમ આદમી કે ઉપર જો અટેક કરતા હૈ, યે બહુત હી ઉસકી જો હૈ કાયરાના જો હૈ ઉસકી હરકત હૈ. અભી તક જો લેટેસ્ટ જો ઇન્ફોર્મેશન હૈ ઉસમે 2 જો ડેડ બોડીઝ હૈ ટેરરિસ્ટ કી વો રિટ્રીવ હુઈ હૈ, એક વહાં પડી હુઈ હૈ ઇસ પ્રકાર કા હૈ. અભી ભી પીછે ઇન્ફોર્મેશન આઈ હૈ કે એક આદ ફાયર અંદર સે આયા હૈ, હો સકતા હૈ કે કુછ ટેરરિસ્ટ અંદર હોં, ઉસમે સર્ચ ઓપરેશન ચલ રહા હૈ. 2 જવાન જો અભી ઓફિશિયલી જે પતા લગા હૈ શહીદ હુએ હૈ, કાફી લોગ જો હૈ જખમી હુએ હૈ, જિસમે સિવિલિયન્સ કાફી જ્યાદા હૈ. મેં ઉન શહીદો કો અપની શ્રદ્ધાંજલિ ભેટ કરતા હું, લેકિન દોપહર તક મુજે લગતા હૈ કે સ્થિતિ ક્લિયર હોગી, ક્યુંકી આર્મી કી તરફ સે યે જો ડિલે કરને કા હૈ, ક્યુંકી વહાં ફેમિલી ક્વાર્ટર્સ હૈ, આગે પીછે જ્યાદા નુકસાન ના હો, કોલેટરલ નુકસાન ના હો, ઇસલિયે તરીકે સે ઉસકો કોર્ડન કિયા જા ગયા હૈ, ઓર વો ભાગ તો સકતે નહીં હૈ, તો ઇસલિયે ઉનકો એલિમિનેટ કરને કે લિયે થોડા ટાઈમ લિયા જા રહા હૈ, લેકિન વો પ્રિકોશનરી મેજર હૈ, તાકિ જ્યાદા ઓર નુકસાન જો હૈ સિવિલિયન્સ કા જા ફેમિલીઝ કા જા બાકી ના હો. आई हैव टू से नथिंग. मैंने कहा ना कि ऑपरेशन चल रहा है इस समय, और जब ऑपरेशन ऑन गोइंग हो तो उस बीच मैं समझता हूँ किसी को कोई कमेंट नहीं करना चाहिए, और आप लोगों को भी नहीं पूछना चाहिए.